મારું નામ સ્મિતાબેન બોડા છે અને હું નવરંગ નેચર ગ્રુપમાં સાથે જોડાયેલું છું. એટલે એમાં છે વારંવાર વૃક્ષોની ને બધી પ્રવૃત્તિ થતી હોય છે, એનાથી વાકેફ છું. પણ હમણાં જ છે આ કોરોનાના હિસાબે મારા હસબન્ડનું ડેથ થઈ ગયું, એક્સપાયર થઈ ગયા. એટલે વાત આવી એમના ફૂલ પધરાવવાની, એટલે બધાએ વાત કરી કે ફૂલ આપણે પાણીમાં પધરાવતા હોય જનરલી બધા. This story is inspired by Zero Aperture Production PVT Limited. ZAPPL is a video network dedicated to the untold, overlooked to tell their stories. પણ મને વિચાર આવ્યો કે અમને છે ઓક્સિજન ઘટ્યું હતું, તો એના માટે શા માટે આપણે, એક તો વૃક્ષોથી તો હું વાકેફ હતી કે આ રીતે આપણે બધું કરીએ છીએ, તો પાણીને પ્રદૂષિત કરવું એના કરતાં જમીનમાં આપણે પધરાવીએ અને એના પર આપણે વૃક્ષો વાવીએ. આમ તો વૃક્ષો આપણે વાવતા જોઈએ છીએ, પણ આપણે જે સ્વજનની પાછળ જે વાવીએ છીએ એનો હેતુ એક ખાસ સરતો હોય છે કે આપણે છે આપણા જે સ્વજનના, સપોઝ મારા હસબન્ડના અત્યારે અસ્થિ જ્યાં પધરાવ્યા છે એના ઉપર મેં વૃક્ષો વાવ્યા છે, તેનું જતન આપણે વારંવાર કરવાનું છે, કારણ કે આપણી સ્મૃતિઓ એની સાથે સંકળાયેલી છે. એટલે એ જે જતન થાય છે ને, એ એક મોટું કામ થતું હોય છે કે એનું આપણે વારંવાર જતન કરવાના છીએ. બાકી તો વૃક્ષારોપણ ઘણા થતા હોય પણ પછી એની કોઈને યાદી પણ નથી હોતી. એટલે મને આ વિચાર આવ્યો અને લોકો આ તરફ વધારે ને વધારે પ્રેરાય, અને જે એ વૃક્ષો વવાય છે એના ઉપરથી તો ઘણું બધું મળે છે. ઓક્સિજન જે કમી હતી આ એ મળે છે, સાથે સાથે પશુ પક્ષીઓને બધાને ખાવા પીવાનું મળે છે, આશરો મળે છે, છાંયો મળે છે, આપણને ઓક્સિજન પૂરો પડે છે અને આપણી લાઈફ ટાઈમની આપણી સ્વજનો સાથેની સ્મૃતિઓ જળવાઈ રહી છે. અને જે આપણે જળમાં પધરાવીને જળને પ્રદૂષિત કરવું એના કરતાં મને આ વિચાર બહુ સારો લાગ્યો, એટલે મેં આ પહેલ કરી છે કે એવી ઈચ્છા થઈ કે આપણે આ તરફ પ્રેરાય અને સમાજના બધા જ લોકો આ તરફ પ્રેરાય, તો એ હિસાબથી મેં આ એક શરૂઆત કરી છે. અને વધારે ને વધારે એવી ઈચ્છા રાખું છું કે લોકો જળમાં પધરાવવાના બદલે જમીનમાં પધરાવી અને એના ઉપર વધુ ને વધુ વૃક્ષો વાવે અને એના હિસાબે જે આપણું આ જે જીવનનું ચક્ર છે એ બધું સરસ રીતે જળવાઈ રહીએ. એની જરૂરિયાત હતી તો એની મેં શરૂઆત કરી છે, તો હવે લોકો વધુ ને વધુ આ તરફ પ્રેરાય અને આ વધુ ને વધુ લોકોને આ સંદેશો મળે અને આપણે જે મેં આ વિચાર કર્યો છે એ વિચાર સિદ્ધ થાય. અને જે મને અત્યારે જે પ્રેરણા મળી છે એ વધારે પડતું તો નવરંગ ગ્રુપ સાથે હું અને મારા હસબન્ડે જોડાયેલા હતા, સાથે મારી સ્કૂલમાં પણ એટલા વૃક્ષો છે, એમાંથી ને મને પણ એટલી પ્રેરણા મળી છે, તો વધુ ને વધુ લોકો સુધી આ પહોંચે અને આ રીતે બધા આગળ વધે એની અપેક્ષા રાખું છું કે વધારે વધારે મેસેજ પહોંચે. ધન્યવાદ.